विद्यार्थी मित्रों, आज आप धोरण 10 सामाजिक विज्ञान पुस्तक विषय थोड़ी चर्चा करी ली। धोरण 10 नी अंदर 1-7 पाठ अपने इतिहास ना तमे 8-9 में जे भणीने आव्या इतिहास एवा आपणे 10મા ધોરણની અંદર એક શબ્દ પણ આવશે નહીં। કારણ કે 10મા ધોરણની અંદર આપણો જે ઇતિહાસ છે એ આખો પ્રાચીન ભારત છે, આપણો વારસો, હસ્તકલા, લલિત કલા, શિલ્પ અને સ્થાપત્ય કલા, સાહિત્યિક વારસો, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જે ભારતમાં 5000 ઐતિહાસિક સ્મારકો છે એમાંથી કેટલાક સ્મારકોને આજે વૈશ્વિક વારસાની અંદર સ્થાન આપવામાં આવે છે કે જે ની ચર્ચા આપણે 10મા ધોરણની અંદર આવશે। અજંતા, ઇલોરા, એલિફન્ટાની ગુફાઓ, પટનકલ સ્મારક, હમ્પી, વાયુનો મકબરો, તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો, હમ્પી, મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, આ બધું આપણે એની અંદર આવશે। એના પછી આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કઈ રીતે કરવું, વારસાનું જતન અને સંરક્ષણ શા માટે જરૂરી છે, આવા 7 પાઠ આપણે ઇતિહાસના છે। વાત આવી ભૂગોળ, ભૂગોળની અંદર આપણે 8-14 પાઠ છે, જે તમે 8મા-9મા ભૂગોળમાં જે ભણીને આવ્યા એ જ આપણે અહીંયા 10મા ધોરણની અંદર ભણવાનું છે। જેમ કે જમીનના પ્રકારો, 9મા ધોરણમાં આપણે ભણીને આવ્યા વન્ય જીવન, કુદરતી સંપત્તિ, વનસ્પતિ, ખેતી, કૃષિ પાક, દરેક પાકને અનુકૂળ જમીન, આબોહવા, તાપમાન, વરસાદ, ઉત્પાદન કરતા રાજ્યો, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ, ટેકનિકલ સુધારા, સંસ્થાનગત સુધારા, રાષ્ટ્રીય અર્થકાળમાં કૃષિનું મહત્વ, આ બધું ભણવાનું છે। એના પછી આપણે બહુહેતુક યોજનાઓ, જળ એક સંસાધન, જળની ઉપયોગિતા, એનું મૂલ્ય, એનું મહત્વ, આ બધાની ચર્ચા આપણે એની અંદર છે। ત્યારબાદ ખનીજો અને શક્તિ સંસાધન, કયા ખનીજો આપણને કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયા, ખનીજોનું મહત્વ શું, એના ગુણધર્મો કયા, સંચાલન શક્તિના સંસાધનો કયા, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, આ બધાનું આપણે એની અંદર ચર્ચા છે। એના પછી ભારતના ઉદ્યોગ, જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, એટલે કૃષિ ઉપર આધારિત ઉદ્યોગો અને ખનીજો ઉપર આધારિત ઉદ્યોગો, એની ચર્ચા છે। એના પછી પરિવહન, પરિવહનના સાધનો, પરિવહનના માર્ગો, ભારતનો વેપાર, આયાત નિકાસ, આ બધાની ચર્ચા આપણે ભૂગોળની અંદર છે। ત્યાર પછી આપણા માટે સૌથી થોડોક અઘરો એવો ટોપિક છે, વિભાગ છે, અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્ર આમ જો અર્થશાસ્ત્ર અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન, નાણાનું પદ્ધતિસરનું જ્ઞાન કે જેની અંદર બધા પદ્ધતિ, આર્થિક વિકાસ પાઠ છે, એની અંદર બધા પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, ભારત જેવા દેશોમાં જે મિશ્ર અર્થતંત્ર છે તે બજાર પદ્ધતિના લક્ષણો કયા, લાભ ગેરલાભ, સમાજવાદી પદ્ધતિના લક્ષણો, લાભ ગેરલાભ, ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ઉત્પાદન સાધનની ફાળવણી, આ બધું આપણે એની અંદર છે। એના પછી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ,
गरीबी बेरोजगारी भाव वधारो ग्राहक जागृति मानव विकास आंक विश्वना देशों भारत नो सरखामणी सामाजिक परिवर्तन आतंकवाद आ बधा टॉपिक आपणे अर्थशास्त्र में जे तमने थोड़ा अघरा पड़शे मित्रों गभरावानी जरूर नहीं थोड़ुक वाचन तमारू मेहनत तमारी साहेबोनुं मार्गदर्शन अने भगवान आशीर्वाद के माता पिता ना आशीर्वाद जेनी अंदरथी आपणे 100% सफलता मळे छे અને આ પ્રમાણે આપણે આપણા ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકનો આપણે વિમોચન કર્યું એટલે 9માની સરખામણીમાં 10માની અંદર સમાજ વિદ્યા કંઈક સરળ છે પણ બોર્ડની જે પેપર સ્ટાઇલ આવે છે જે બદલાઈ છે અમલમાં આવી નવી કે જેની અંદર 16 માર્ક્સ તાજ માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો છે એમાં ખરા ખોટા જોડકા ખાલી જગ્યા વિકલ્પો અને એક વાક્યમાં જવાબ બાકી બધું જ આપણે 64 માર્કના જે પ્રશ્નો છે 2×10 પ્રશ્નો 3×8 પ્રશ્નો અને 4×5 પ્રશ્નો એમ થઈને આપણે 64 માર્ક્સ નું એ આવે છે અને 16 માર્ક્સના ઓબ્જેક્ટિવ ટાઈપ પાર્ટ એ અને સ્કૂલની અંદર તમારા 20 માર્ક મૂકવાના હોય છે એમ કહીને 100ની અંદરથી આપણે બોર્ડમાં માર્ક્સ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલો પાઠ ભારતના વારસા તરફ આપણે પ્રયાણ કરીશું કે ભાઈ ભારતને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો મળ્યો છે તો વારસો એટલે શું વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ એટલે આપણે વારસો કહીએ છીએ પેઢી દર પેઢી આપણને જીવનમાં કંઈક ને કંઈક વારસો પ્રાપ્ત થાય છે એ પછી જૈવિક વારસો હોય કે ભૌતિક વારસો હોય તો આપણો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાં પણ આપણા ભારતની ગણના થાય છે આપણી પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ એ નદીઓને કિનારે થયો આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે જેના સંતાનો ભારતીય છે એટલે આજે ભારત માટે ભારતવર્ષ ભરતખંડ જંબુદ્વીપ આર્યાવ્રત જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમે નવમાધ્યની અંદર ભણીને આવો ભારત સ્થાન અને વિસ્તાર કે જેની અંદર ભારતની મધ્યમાંથી જે કર્કવૃત પસાર થાય છે એ ભારતના બે ભાગ કરે છે ઉપરનો ભાગ ઉત્તર ભારત નીચેનો ભાગ દક્ષિણ ભારત એમ આજે દક્ષિણ ભારત એ દ્વીપકલ્પ છે દ્વીપકલ્પ કોને કહેવાય જેની 3 બાજુ વિશાળ જળ વિસ્તાર હોય પાણી એમ આપણા ભારતની દક્ષિણ ભારતની અંદર પૂર્વી બંગાળની ખાડી પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણ હિંદ મહાસાગર આવેલો છે જ્યારે ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા જે 2400 કિલોમીટર લાંબો કે જ્યાં પહેલા ત્યાંથી સમુદ્ર હતો જે નવમાં ભણ્યા છે ત્યાંથી સમુદ્ર ઉચ્ચના પેટાળમાં આંતરિક હિલચાલ થઈ બે પ્લેટો ટકરાઈ એમાંથી આપણે જોઈએ કે ભાઈ હિમાલય પર્વતની રચના થઈ છે 2400 કિલોમીટર લાંબો હિમાલય પર્વત જે ભારતની ઉત્તર સીમાનું રક્ષણ કરતી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ ભારતની ઉત્તર સીમાનું રક્ષણ કરતો હિમાલય પર્વત
પણ આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર અત્યારે હિમાલયની ગિરિમાળા ભેદ રહી નથી. જે પહેલા આપણે ઉત્તર સીમાનું રક્ષણ કરતી કુદરતી દિવાલ હતી, અત્યારે આપણે જોઈએ કે ભાઈ માનવી આજે એને સારું ઉત્પાદન કર્યું છે એને પૂછવાની જરૂર નથી, સારું ઉત્પાદન નથી કર્યું એને પૂછો. આજના માનવીએ જમ્બો જેટ વિમાનો વિકસાવ્યા, અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ પણ તરતા મૂક્યા છે, ગગનચુંબી ઇમારતો પણ ઉભી કરી છે. આજનો માનવી આપણે જોઈએ કે ભાઈ પોતાની કલા શક્તિ આવડત કૌશલ્ય દ્વારા કંઈક ને કંઈક નવું સર્જન કરે છે. પ્રાચીન સમયની અંદર આપણા ભારતને સોનેરી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું, એટલે કે આપણો દેશ એક જહો જલાલીથી સમૃદ્ધ દેશ હતો, સોને કી ચીડિયા હતો. પણ આપણા ભારતનો સમૃદ્ધ વેપાર જોઈ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષ થાય જુદી જુદી વિદેશી પ્રજાનું આપણા ભારતની અંદર આગમન થયું, જુદી જુદી વિદેશી પ્રજા આપણા ભારતની અંદર આવી આપણી સમૃદ્ધિથી આકર્ષાઈ ગયા. આ પ્રજા આપણી ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. ગ્રીક, શક, કુશાણ, પલ્લવ, હુણ આ બધી પ્રજા ભારતમાં આવી. મુગલો, અફઘાનો, તુર્કો આવ્યા. પોર્ટુગીઝો, ડચ, મલંદાઓ, અંગ્રેજો, ફ્રેન્ચો આ બધી પ્રજા આપણા ભારતની અંદર આવી આપણી ભારતીય સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઈ ગઈ, આપણી ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં એ ભળી ગઈ. પેઢી દર પેઢી વારસાનું હસ્તાંતરણ થયું. વિના સંકોચે એને ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી વિના સંકોચે. જેમ દૂધમાં સાકર ભળે એ પ્રમાણે એ પ્રજા આપણી ભારતીય સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઈ ગઈ, એનું હસ્તાંતરણ થયું, ઓતપ્રોત થઈ ગઈ. આજે વારસો કે જેની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ આજે જોઈએ કે ભાઈ જે ચાર લક્ષણો ધરાવે છે, પ્રાચીનતા અને સાતત્ય. મેં પહેલા જ કે ભાઈ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં આપણા ભારતની ગણના થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી, એ જ પ્રમાણે ચીની સંસ્કૃતિ અવાંગો અને અક્ષક્યાંગ નદીના કિનારે વિકસી હતી. ઇજિપ્તમાં મિશરની સંસ્કૃતિ નાઇલ નદીના કિનારે વિકસી હતી. મેસોપોટેમિયાની સંસ્કૃતિ ઇરાકની અંદર યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે વિકસી હતી. સંસ્કૃતિ વિકસી પણ સાતત્ય કે આજે જળવાવું જોઈએ અને આપણે જાળવી રાખીએ. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. વિવિધતામાં એકતા, ભારતમાં જુદા જુદા ધર્મ પાળતી પ્રજા, જુદા જુદા રીત રિવાજો પાળતી પ્રજા, જુદી જુદી સંસ્કૃતિ ધરાવતી પ્રજા આજે ભારતમાં વસવાટ કરે છે. આજે જોઈએ કે ભાઈ ભારતને વિવિધ ધર્મોની સંમેલન ભૂમિ કહીને બિરદાવી છે. રવીન્દ્રનાથ ટાગોરે ભારતને વિવિધ ધર્મોની સંમેલન ભૂમિ કહી, હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ, ઈસાઈ. સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં એક વિશ્વ ધર્મ પરિષદ મળી અને વિશ્વ ધર્મ પરિષદમાં એને હાજરી આપી અને પોતાનું વક્તવ્ય સ્પષ્ટ કરતા પણ કહેલું કે મને આજે કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું એ ધર્મે જગતને વિશ્વ બંધુત્વ અને સહિષ્ણુતાના પાઠો શીખવ્યા છે. આ છે આપણી ભારતીય સંસ્કૃતિ, એક માંગલ્ય તરફ લઈ જનારી આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિ
કે જેની અંદર આધ્યાત્મિક અને ભૌતિકવાદ નો સંગમ. ભારતે હંમેશા આધ્યાત્મિક વિચારધારા ધરાવતો દેશ. પશ્ચિમના દેશો આપણા ભારત વિશે ટીકા કરતા હતા કે ભારતે હંમેશા ધર્મ અને તત્વ ચિંતનમાં જ રચ્યો પચ્યો રહેનારો દેશ છે, ભારતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ નો અભાવ છે. આવું પશ્ચિમના દેશો આપણા ભારત વિશે ટીકા કરતા હતા, પણ આજે આપણે જોઈએ કે પશ્ચિમના દેશોની ભૂલથી બંધ થઈ જઈએ છીએ. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જ નહીં, ઘણા બધા ક્ષેત્રે આપણે વિકાસ સાધ્યો છે, અરણફાળ પ્રગતિ માણી છે. સહિષ્ણુતા ની ભાવના એ આપણા દેશની અંદર છે. આજે ભારતીય સંસ્કૃતિ ચાર લક્ષણો ધરાવે છે: પ્રાચીનતા અને સાતત્ય, વિવિધતામાં એકતા, આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ નો સંગમ અને સહિષ્ણુતા. તો ભારત એક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. એના સ્થાન અને વિસ્તાર વિશે મિત્રો તમે નવમા ધોરણમાં ભણી રહ્યા કે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં શીર્ષ સ્થાને આવેલો દેશ છે. ભારત વિસ્તારમાં સાતમા ક્રમે છે અને વસ્તીની અંદર બીજા ક્રમે છે. ભારત કરતા વિસ્તારમાં છ દેશો બે થી પાંચ ગણા મોટા દેશો છે. તો ભારત વિસ્તારમાં સાતમા ક્રમે, વસ્તીમાં બીજા ક્રમે છે. ભારતનો વૈવિધ્ય સભરભાસ છે. ભારત ભૂમિ આપણને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપેલો છે. વારસો એ દેશ અને દુનિયાની ઓળખ છે. વ્યક્તિ વારસા સાથે પોતાની ઓળખને જોડે છે. વારસો દેશને ગૌરવ અપાવે છે, જેમ કે આપણે તાજમહેલ, વિશ્વની 7000 પૈકી તાજમહેલ. આજે વિશ્વના દેશો ભારતને તાજમહેલ ના નામે ઓળખે છે કે ભાઈ તાજમહેલ 1000 ક્યાં છે, તો તે ભારતમાં કયા રાજ્યમાં, કે ઉત્તર પ્રદેશ. તો આપણા દેશને ગૌરવ અપાવે છે વારસો. પણ એ વારસો આપણને જે મળ્યો એનું આપણે જતન અને સંરક્ષણ કરવાનું છે, એ આપણી સૌની જવાબદારી છે. વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ આપણે આપણી જવાબદારી સમજી અને એનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. પણ આજે ભારતીય સંસ્કૃતિ શાંતિમય વેપારી રહી છે. આજે ભારતીય સંસ્કૃતિ સુસંસ્કૃત જીવન જીવતી એક વેપારી પ્રજા છે. ભારતીય સંસ્કૃતિ સત ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. સત ચિત્ત અને આનંદ કે જેનો મહિમા કવિઓએ પણ ગાયો છે. લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય વડે સમૃદ્ધ બનાવી છે. સંસ્કૃતિને એની અંદર કઈક આવડત, એની અંદર કઈ કલા, એની અંદર કઈ કૌશલ્ય એ છુપાયેલ છે. એની અંદર એની ગર્ભિત શક્તિઓ, વ્યક્તિની અંદર ગર્ભિત શક્તિઓ ક્યારે બહાર આવે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે છો, તમારા અંદર ગર્ભિત શક્તિ પડી છે, પણ એ ક્યારે બહાર આવે કે જયારે તમે શાળાની અંદર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય, સ્વયં શિક્ષક દિન હોય, કે શાળામાં પર્યાવરણ દિનની ઉજવણી કોઈ કરવાની હોય, કે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો હોય અને એમાં તમે ભાગ લો તો તમારી ગર્ભિત શક્તિનો વિકાસ થાય. વક્તૃત્વ સ્પર્ધામાં તમે સ્ટેજ ઉપર આવી કોઈ નિબંધ સ્પર્ધા હોય તો તમે બોલો એટલે તમારામાં એક ગર્ભિત શક્તિ તમારી વિકસે, ખીલે. કારણ કે વિદ્યાર્થીની અંદર કર એ પહેલું પગથિયું છે. પછી આવે શાળા. બાળક જયારે શાળામાં આવે ત્યારે અંદર શિસ્ત, સંયમ,
સહકાર અને સહાનુભૂતિ આ ગુણોનો વિકાસ થાય. એના પછી આવે સમાજ. સમાજ કોને કહેવાય? બે કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને જીવન જીવવાનું શરૂ કરે તો એને સમાજ કહેવાય. એટલે ઘર, શાળા અને સમાજ, એના દ્વારા આપણી અંદર એક સિંચન થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિનું જે ઘડતર થયેલું છે, જેમાં અસંખ્ય સંતો, ઋષિ મુનિઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને સમાજ સુધારકોએ ભારતીય સંસ્કૃતિનું દેહપિંડ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અસંખ્ય સંતો, ઋષિ મુનિઓ, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, આજે મહિલાઓનું પણ પ્રદાન વૈજ્ઞાનિક ક્ષેત્રે સારું પ્રદાન મહિલાઓનું પણ છે. શકુંતલા દેવી, જાનકી અમ્મા, સુનિતા વિલિયમ્સ, તમે જુઓ મહિલાઓ પણ આજે ચાર દિવાલોમાંથી બહાર નીકળી વૈજ્ઞાનિક ક્ષેત્રે, સંસદીય ક્ષેત્રે, રાજકારણની અંદર આપણે જોઈએ સંસદીય ક્ષેત્રે પણ આજે મહિલાઓએ ઝંપલાવ્યું છે. આપણો હિન્દુસ્તાનનો ઇતિહાસ કે જેની અંદર આ બધાએ ભારતીય સંસ્કૃતિ ઘડી છે, ભારતીય સંસ્કૃતિ આપણે જો સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એક માંગલ્ય તરફ લઈ જનારી સંસ્કૃતિ છે. તો ભારતીય સંસ્કૃતિનું દેહપીઠ ઘડવામાં, એટલે દેહપીઠ એટલે એની કાયાપલટ કરવાની અંદર આ બધાએ મહત્વની ભૂમિકા ભજવી છે. વાલ્મીકી તમે જુઓ, વાલીઓ લૂંટારો હતો, એમાંથી વાલ્મીકી સંગ્રહ, તો એની અંદર તમે જોવો કેટલું પરિવર્તન આવ્યું.